નમસ્કાર મિત્રો, આજે જે વ્લોગ છે એ મારું જે કિચન બનાવ્યું છે એના રિલેટેડ છે. કિચનમાં થોડા સુધારા કર્યા છે. તમે મારું પહેલાંનું કિચન જોયેલું છે જે આવી રીતના ઓપન હતું. લાસ્ટમાં તમને ખ્યાલ આવશે કે મેં કઈ રીતનું બનાવ્યું છે. અને આમાં તમે જે બે રેક જોઈ શકો છો, એ બે રેકમાં હું બધી વસ્તુ મૂકતી હતી અને નીચે મારી બીજું એક કબાટ રહેતું હતું. અને અહીંયાનો જેટલો સામાન છે એ ખાલી કરી દીધો છે મેં. અને સામાન ખાલી કરી અને મેં બાજુનો રૂમ છે ત્યાં બધું મૂક્યું છે. આવી રીતના એંગલો લગાવીને હું મારી વસ્તુ જે છે એ ઓર્ગેનાઇઝ કરતી હતી. તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે જે નાની નાની વસ્તુઓ છે એ બંને આ કબાટમાં મૂકતી હતી અને મંદિર છે ત્યાં ગાડી પડદો લગાવીને રાખતી હતી. બધી વસ્તુ મેં આ બાજુના રૂમમાં મૂકી દીધી છે અને જે ધીરે ધીરે જે વસ્તુ બનાવવાની છે એની કામગીરી ચાલુ છે. કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ તો પ્લાનિંગથી કરવી પડે છે. જે રીતના આપણી પાસે બજેટ હોય એ રીતના આપણે બનાવી શકીએ છીએ. કોઈનું જોઈને કે દેખાદેખીમાં બનાવવાથી આપણને જ નુકસાન થાય છે. ઘણા સમયથી હું અને મારા હસબન્ડ આ રીતના પ્લાનિંગ કરી રહ્યા હતા કે અહીંયા કબાટ જેવું બનાવવું છે, પણ અમારું બજેટ બેસતું નહોતું. અને આખરે ઘણા સમય પછી અમારું બજેટ બની ગયું અને એક ભાઈ પણ એવી રીતના મળી ગયા કે જેમની સાથે કામ એ રીતના અમને જોઈએ એવું કામ થઈ શકતું હતું. અને પછી અમે આજે બનાવવાનું નક્કી કર્યું અને એ ભાઈએ અમને એટલો જ સપોર્ટ આપ્યો કે સારું એવું બનાવી શકાય. તમે આ સ્ટીલનો જે રેક જોઈ શકો છો એ મારું રીયુઝ રેક છે. તમે એમાં પણ જોશો તો 1.8K વ્યૂ થયેલા છે. તમારે જોવો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એની લિંક મળી રહેશે. આ સામાન હટાવ્યા પછી આ ઘોડો છે એ બહુ ફિટ હતો તો નીકળ્યો નથી. એટલે જ્યારે જે ભાઈ કામ કરવા આવે છે એ ભાઈને કહ્યું પછી એમને અહીંથી કાઢી આપ્યો હતો. અને એ કાઢ્યા પછી એમને એમનું જે ફિનિશિંગ જે રેક મૂકેલા છે એ રેક લગાવ્યા છે અને એ ફોલ્ડેબલ છે. તમારે એ રેક કાઢવા હોય તો કાઢી પણ શકો છો. જ્યારે આનું સમારકામ ચાલુ હતું એ વખતે ખૂબ જ ડસ્ટ થતો હતો. તમે નીચે જુઓ છો કે જ્યારે ભરાવે એટલે કચરો પણ એટલો પડે છે અને ઘર એટલું ગંદુ થાય છે. તો એક બાજુ ઘરના કામ હોય છે પ્લસ મારું ટ્યુશન પણ ચાલુ છે હમણાં છોકરાઓના, એટલે સમય ઓછો મળે છે. એટલે જેમ જેમ સમય મળે છે એ રીતના કામ કરાવતા જઈએ છીએ. અને આ વસ્તુ એટલી મજબૂત છે કે તમે કંઈ પણ વજન મૂકો તો વાંધો ના આવે. પોર્શન છે એ પણ આખો કવર થઈ ગયો છે. રેડી થઈ ગયા પછી કંઈક આવું લાગે છે, જેમાં ઉપર નીચે બંને બાજુ ડ્રોવર આવી ગયા છે. બંને બોક્સવાળા છે, જે ડબલ ડોર અને સિંગલ ડોર એ રીતે. અને જે સ્લાઇડિંગ હોય છે એ રીતના બનાવ્યા છે. હું તમને ઓપન કરીને બતાવીશ કે સ્લાઇડ કઈ રીતે કરી શકાય છે. બંને બાજુથી આ ખોલી શકાય છે અને આ એટલું મજબૂત છે કે ઉપર તમે ગમે તેટલું વજન મૂકો, હેવી વજન હોય તો પણ વાંધો નથી આવતો. હમણાં મેં બધી વસ્તુ ઓર્ગેનાઇઝ નથી કરી, હમણાં મેં ખાલી ખુલ્લી મૂકી દીધી છે. જ્યારે ઓર્ગેનાઇઝ કરીશ ત્યારે હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ કે કઈ રીતનું ઓર્ગેનાઇઝ કરું છું. નીચે મોટા પીપ મૂક્યા છે જેમાં આપણે અનાજ ભરીએ છીએ, જેમ કે ઘઉં છે, ચોખા છે,
એના પીપ પણ અંદર આવી ગયા છે અને આખું સરસ એવું કવર થઈ ગયું છે. અંદર ઘણો બધો સામાન હોય તો પણ અંદર સંગ્રહ કરી શકાય છે. પછી આ જે બાજુનો છે ત્યાં મંદિરનો આખો ભાગ મૂકેલો છે, જેમાં બે એવા ઉપર ડ્રોવર બનાવ્યા છે જેમાં મંદિર રિલેટેડ જેટલી પણ વસ્તુ છે એ મૂકી શકાય, મંદિરના ડેકોરેશનનો પણ બધી વસ્તુ મૂકી શકાય. અને નીચે જે છે એ મંદિર આપેલું છે, એ બધી પૂજાની સામગ્રી પણ અંદર આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ તમારા ઘરમાં પ્લાનિંગથી આવી રીતના વસ્તુ બનાવી શકો છો. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.